અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ થયેલી ગો એર ફ્લાઇટમાં કબૂતર ફ્લાઇટમાં મુસાફરે જ્યારે હેન્ડબેગ મૂકવા માટે લગેજ સેલ્ફ ખોલ્યો તો તેમાંથી થઈ બે કબૂતર નીકળ્યા અને ફ્લાઇટમાં ઉડવા લાગ્યા. ભારે જહેમત બાદ બંને કબૂતરને બહાર કઢાયા. આ ઘટનાને લીધે ફ્લાઇટ 30 મિનિટથી પણ વધુ મોડી પડી હતી. અમદાવાદની હવામાં ફેલાયું પ્રદૂષણ. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ થયું 300 પાર. પીએમનું પ્રમાણ 80 સ્તરે પહોંચતા હવાની ગુણવત્તા એકદમ નબળી. કોર્પોરેશન દ્વારા હવાના પ્રદૂષણને ડામવા કામગીરી કરવાના દાવા. ગુજરાત રાજ્યમાં ગરમીની શરૂઆતની વચ્ચે હવામાન વિભાગે વરસાદની કરી આગાહી. વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આજે દિવસભર રહેશે વાદળછાયું વાતાવરણ. સુરત, અમદાવાદ, વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના. દાહોદમાં મુવાલિયા ગામના મકાનના ઓરડામાંથી દીપડાએ વાછડીનો કર્યો શિકાર. શિકારને પગલે ગ્રામજનોમાં ફેલાયો ભયનો માહોલ. વન વિભાગે દીપડાને પકડવાની શરૂ કરી કવાયત. નર્મદામાં કેવડિયા કોલોનીના વડોદરાના યુવાનોએ કર્યા 108 વાર સૂર્ય નમસ્કાર. વર્ષમાં આજના દિવસે નવો પ્રયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે 104 યુવાનોના એક ગ્રુપે કર્યો સૂર્ય નમસ્કાર. 4 વર્ષમાં એકવાર આવે છે લીપ વર્ષ. લગ્નની સિઝનમાં કડકડતી નોટો મેળવવા માટે આરબીઆઈ બેંકના બહાર લાગી લાંબી લાઈનો. કેટલાક દલાલો ઝૂંપડપટ્ટીની મહિલાઓને થોડાક રૂપિયા આપી લાઈનમાં ઉભા રાખે છે અને નવી નોટોના બદલે ડબલ કમિશન લઈને લોકોને આપે છે. ગુજરાતની 32 કંપની આઈપીઓ મારફત 148 કરોડ ઉઘરાવી નાસી ગઈ. 90ના દાયકાની પ્રાઇમરી માર્કેટની તેજી ચળકાટ ગુમાવ્યો. રોકાણકારોના કરોડો ડૂબ્યા. 2 શેરબજારમાં 528 કંપનીઓ થઈ છુમંતર. ભાવનગરના શિવ બ્રેકિંગ યાર્ડ અલગમાં પરપ્રાંતિ મજૂરોના એક દિવસીય પ્રતિક ધરણા. માલિકો દ્વારા મજૂર કાયદાનો ભંગ કરી કામ પરથી છૂટા કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ. આગામી સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચોક્કસ મુદતના ધરણાને આપી ચૂકી. વડોદરામાં ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ થવાની ઘટના. સાયબર ક્રાઇમ આજના શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ક્રાઇમબ્રાન્ચની 3-4 ટીમો કામે લાગી. આઈબીના ઇનપુટ પ્રમાણે ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે કામગીરી. ખેડાના ઠાસરામાં ખેડૂતોએ ટામેટા રસ્તા પર ફેંક્યા. વેપારીઓ દ્વારા આપવામાં આવતા ઓછા ભાવથી ત્રસ્ત ખેડૂતો. 1 કિલો ટામેટાના ખેડૂતોને મળે છે માત્ર 2 રૂપિયા. ખેડૂતોએ સરેરાશ ખર્ચ 8-9 રૂપિયા છે, જેમાં ટામેટા રોડ પર ફેંકતો વિડીયો પણ થયો વાયરલ. રાજકોટના ભાયાવદરમાં શાકભાજીનું વાવેતર કરાતા ખેડૂતો મૂંઝાયા. ખેડૂતોએ કરેલા વાવેતર ખર્ચ કરતાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ. ખેડૂતોને દવા અને બિયારણ કરતાં પણ ઓછા શાકભાજીના ભાવો મળી રહ્યા છે. વિધાનસભા સત્રમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ મૂકશે અવિશ્વાસની દરખાસ્ત. કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓએ અવિશ્વાસની દરખાસ્તની તૈયારી કરી લીધી. રસ્તા, ગટર, સિંચાઈની યોજનાનું પાણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના પણ વિપક્ષનો આક્ષેપ. વરાછા વિસ્તારના એકતાનગરમાં ડાઈંગ મિલમાં લાગી આગ. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગને લીધી કાબૂમાં. મશીનમાં આગ લાગતા મશીન બળીને ખાખ, કોઈ જાનહાની નહીં. સુરતના ઉલપાડના કુડસદમાં ચિરાગ વિદ્યાસંકુલમાં ચોરી. 1 લાખ રોકડની અજાણ્યા શખ્સોએ કરી ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ભરૂચમાં ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કંઠેશ્વર મહાદેવ મંદિરે ખેડૂતોનું સંમેલન. 1600 જેટલા ખેડૂતો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અપાયેલી નોટિસ પાછી ખેંચવાની માંગ. ખેડૂતોને 80 લાખ સુધીની રકમના વ્યવહાર બાબતે ફટકારી છે નોટિસ. રાજ્યમાં પ્રથમ વખત પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ ઓપીડીની શરૂઆત કરવામાં આવી. પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં રાત્રિ દરમિયાન આરોગ્ય તપાસની કામગીરી શરૂ રાખવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી પ્રયાગરાજ પહોંચ્યા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું વડાપ્રધાનનું સ્વાગત. વડાપ્રધાન સામાજિક અધિકારીતા શિબિરમાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા. વડાપ્રધાને સામાજિક અધિકારીતા શિબિરમાં આપી હાજરી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અગ્રણી હાજર. વડાપ્રધાને દિવ્યાંગો અને વૃદ્ધોને સહાયતા ઉપકરણોનું પણ કર્યું વિતરણ. વડાપ્રધાને કહ્યું કે વૃદ્ધો, દિવ્યાંગો, આદિવાસી સહિત તમામ 130 કરોડની ભારતીયોની સેવા અને રક્ષા કરવાની તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા. દિવ્યાંગોની તકલીફને સમજીને જે પ્રકારે ભાજપ સરકારે કામ કર્યું એટલું પહેલા ક્યારેય નથી થયું. પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધી. પહેલાની સરકારે 5 વર્ષમાં 380 કરોડથી પણ ઓછાના ઉપકરણો દિવ્યાંગોને આપ્યા, જ્યારે ભાજપ સરકારે 900 કરોડથી પણ વધુના ઉપકરણો આપ્યા, એટલે કે 2.5 ગણા વધારે.